मॉर्निंग वहला बाळको, आजनी ऑनलाइन क्लास में तमारा सौनु स्वागत छे। गया वीडियो में आपणे शीख्या था गुजराती धोरण 6 नो पाठ नंबर 6। पाठनुं नाम हतुं लेखण जाली न रही अने लेखकनुं नाम हतुं जोरावर सिंह जाधव। तो बाळको आ वीडियो में आपणे आ पाठनी भाषा सज्जता शीखीशुं। भाषा सज्जता एटले के गुजराती भाषानुं व्याकरण, गुजराती भाषानुं ग्रामर। अपने कोईपण भाषा शीखवा माटे तेनुं व्याकरण शीखवुं जोईए, जेथी अपने भाषा सारी रीते शीखी शकीए। तो आ वीडियोनो टॉपिक छे विराम चिन्हो। पांचमा धोरणमां तमे अल्पविराम, पूर्णविराम, उद्गार चिन्ह अने प्रश्नार्थ चिन्ह विशे जानकारी मेळवेली छे। अहीं आपणे अर्धविराम, गुरुविराम अने अवतरण चिन्ह विषे जाणीए। तो बाळको आपणे ग्या धोरणमां एटले के पांचमा धोरणमां अल्पविराम, पूर्णविराम, उद्गार चिन्ह, प्रश्नार्थ चिन्ह विषे शीखी गया छीए। तो आ वखते आपणे विराम चिन्हमां अर्धविराम, गुरुविराम अने अवतरण चिन्ह शीखीशुं। तो विराम चिन्हो एटले के आपणे ज्यारे वाक्य बोलता होईए त्यारे विराम एटले के उभा रहेवानुं, चिन्ह एटले के निशान। अपने वाक्य बोलता वखते उभा रहेवानुं निशान, जेवुं विराम चिन्हनुं निशान आवे एटली घड़ी आपणे उभुं रहेवुं पड़े। जेम के अल्प विराम होय तो वाक्य बोलता थोड़ी वार उभुं रहेवुं पड़े, पूर्ण विराम होय तो थोड़ी वधारे वार उभुं रहेवुं पड़े, उद्गार चिन्ह होय तो आपणे आश्चर्य साथे बोलवुं पड़े, तेवी ज रीते प्रश्नार्थ चिन्ह होय तो आपणे प्रश्नार्थ चिन्हनी रीते वाक्य बोलवुं पड़े। तो आपणे सौथी पहेलुं छे अर्धविराम। तो अर्धविरामना पहेला अहीं त्रण वाक्यो आपेला छे, तेमां पहेलुं छे विषयो तो बधा सारा छे, इच्छो ते विषयनो स्वाध्याय करो। बीजो छे माने राजी, माने जोईने राजी राजी थई जवायुं, जाणे सघळुं ज मळी गयुं। अने ત્રીજું છે સહુ જન જંપી ગયું, નરી નીરવતા। તો બાળકો આપણે જો આ બે વાક્ય છે તેની વચ્ચે અહીં એક ચિહ્ન આપેલું છે, ઉપર મીંડું અને નીચે અલ્પ વિરામનું ચિહ્ન છે, તો આને આપણે ગુરુ વિરામ કહીએ છીએ। ગુરુ વિરામ જે છે એ અલ્પ વિરામ અને પૂર્ણ વિરામની વચ્ચેનો વિરામ છે, એટલે કે અલ્પ વિરામ કરતા અલ્પ વિરામ જેટલું આપણે થોડું પણ વાક્ય બોલતી વખતે ઊભું નથી રહેવાનું અને પૂર્ણ વિરામ જેટલા થોડું વધારે પણ વાક્ય બોલતી વખતે ઊભું રહેવાનું નથી, આપણે અટકવાનું નથી। આપણે છે અલ્પ વિરામ કરતાં થોડું વધારે અટકવાનું છે અને પૂર્ણ વિરામ કરતાં થોડું ઓછું અટકવાનું છે। જેમ કે હું બોલું વિષયો તો બધા સારા છે, ઈચ્છો તે વિષયનો સ્વાધ્યાય કરો, અને આ વાક્ય છે તે આ વાક્યનું પૂરક છે, અને આ બીજા વાક્યમાં પણ પહેલું વાક્ય બીજા વાક્યનું પૂરક છે, તેવી રીતે ત્રીજામાં પણ એવું જ બને છે। જે વાક્યખંડોમાં અલ્પવિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્યખંડોને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે। બીજી રીતે કહીએ તો આવા વાક્ય બોલતી વખતે કે મોટેથી વાંચતી વખતે દરેક વાક્યખંડમાંના અલ્પવિરામ પાસે તમે અટકો, જે અટકવું ભાગ્યે જ અટકવું કહેવાય, તેના પ્રમાણમાં અર્ધવિરામના ચિહ્ન પાસે વધારે અટકવું પડે છે। તો બાળકો આપણે અલ્પવિરામમાં હાવ થોડી વાર જ અટકીએ છીએ, પણ અર્ધવિરામમાં આપણે અલ્પવિરામમાં જેટલી વાર અટક્યા તેની કરતાં થોડું વધારે વાર અટકવું પડે છે। બોલચાલમાં આ બાબત તરફ આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે, પરંતુ સામાન્ય રીતે લેખનની આ લાક્ષણિકતા એમ છે એમ કહી શકાય। તો લાક્ષણિકતા એટલે કે વિશિષ્ટતા છે, આ વાક્યની વિશિષ્ટતા છે કે આપણે ક્યારેક ગુરુવિરામનો પ્રયોગ કરીએ છીએ, ક્યારેક અલ્પવિરામનો પ્રયોગ કરીએ છીએ, ક્યારેક પૂર્ણ વિરામનો પ્રયોગ કરીએ છીએ। તો આપણે અર્ધવિરામનો પ્રયોગ કરીએ ત્યારે અલ્પવિરામ કરતાં થોડું વધારે અને પૂર્ણ વિરામ કરતાં થોડું ઓછું અટકવું પડે છે। પછીનો છે ગુરુવિરામ। ગુરુવિરામનું અહીં આપણને બે વાક્ય આપેલા છે, પહેલું છે એના માટે જૂના કાળથી એક કહેવત કહેવાતી આવી છે, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, અને બીજી છે એમનાથી બબડી જવાયું, મહાળા રાજપૂતે
करी छे ने कई। तो बाळको आम आपणे जोयुं अहीं छे गुरु विरामनुं चिन्ह आपेलुं छे, अने आ बीजा वाक्यमां पण गुरु विरामनुं चिन्ह आपेलुं छे। गुरु विरामनुं चिन्ह बे टपका जेवुं छे। ઉપરના વાક્યમાં ગુરુવિરામનો ઉપયોગ થયો છે, વાક્ય પૂરું થયું નથી, નહીં તો પૂર્ણ વિરામ આવે, પરંતુ એ વાક્યની સાથે જોડાયેલ એક બીજું વાક્ય હવે આવે છે તેનું સૂચન ગુરુવિરામ કરે છે। તો બાળકો અહીં આપણે પેલું વાક્ય બોલ્યા, આ એના માટે જૂના કાળથી એક કહેવત કહેવાતી આવી છે। હવે જે કહેવત કહેવાતી આવી છે તે પછી આવે છે, આ પછી કહેવત આવી। જે વાક્ય પેલું કીધું કે કહેવત કહેવાતી આવી છે, એ કહેવત હવે અહીં પછી આવી કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ। તેવી જ રીતે અહીં છે એમનાથી બબડી જવાયું, હવે એ વાક્ય પૂર્ણ થઈ ગયું કે એનાથી બોલી જવાયું, પણ શું બોલી જવાયું? તો એનાથી બોલી જવાયું કે માહળા રાજપૂતે કરી છે ને કાંઈ। તો એ વાક્ય છે તે આ વાક્યનું સ્પષ્ટીકરણ કરે છે, એટલે આ બંને વાક્ય એકબીજા સાથે જોડાયેલા છે। આ વાક્ય સાથે જોડાયેલું વાક્ય બીજા વાક્યમાં આવે છે, પહેલા વાક્ય સાથે જોડાયેલું વાક્ય જ્યારે બીજા વાક્યમાં આવે ત્યારે તેને ગુરુ વિરામનું ચિહ્ન મૂકવામાં આવે છે કે આ એક વાક્ય પૂરું થઈ ગયું, તેને જ જોડાયેલું આ બીજું વાક્ય છે। ટૂંકમાં ગુરુ વિરામનું ચિહ્ન એમ સૂચવે છે કે વાક્ય પૂરું થયું હોય એવા પ્રકારનું છે ખરું, પરંતુ હવે પછી પણ કશુંક આવે છે, એટલે કે આ વાક્ય તો પૂરું થઈ ગયું છે પણ તેના પછી પણ તેની સ્પષ્ટીકરણ માટે બીજું વાક્ય આવે છે, એના માટે આપણે ગુરુ વિરામનો પ્રયોગ કરીએ છીએ। આગળનું ત્રીજું ચિહ્ન છે અવતરણ ચિહ્ન। તો અવતરણ ચિહ્ન બે પણ આવે છે અને એક અવતરણ ચિહ્ન પણ આવે છે। તેમાં પહેલું વાક્ય છે, એ કહળ સંઘભાઈ ઘડી સાત બળદિયાને તાણીને ઝાલો ને। બીજું વાક્ય છે, ભઈ સાબ કપાસિયા ભરીએ કોઠી થોડી ફાટી જાય, ભલા થઈને આટલું બાજકું લેતા જાઓ। હવે આમાં પહેલું વાક્ય છે, એ કળસંગ ભાઈ ઘડી સાત બળદિયાને તાણીને ઝાલો, તો આ છે હરખચંદ બોલે છે, કોને બોલે છે? કહલસંગભાઈ ને। એટલે જે વાક્ય પોતે બોલેલું હોય તે લખે ત્યારે અવતરણ ચિહ્ન આવે, જેમ કે અહીં લખેલું છે, જ્યારે કોઈ વ્યક્તિએ કહેલી વાત બરાબર એના જ શબ્દોમાં કહેવાતી હોય ત્યારે અવતરણ ચિહ્નો વપરાય છે। બાળકો આપણે જે હરખચંદે જે વાત કીધી એની એ વાત અહીં લખી છે, એટલે આપણે અહીં અવતરણ ચિહ્ન વાપરેલો છે, અને આ બીજામાં પણ એ જ વાત એના એ શબ્દો છે અહીં લખેલા છે, એટલે એમાં પણ વાપરેલો છે આપણે। એટલે જ્યારે બી આપણે જે વ્યક્તિ બોલતા હોય એનું એ વાક્ય વાપરીએ તો આપણે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે ગાંધીજી બોલતા હોય તો ગાંધીજીએ જે વાક્ય બોલ્યા હોય એનું એ જ વાક્ય આપણે લખીએ તો અવતરણ ચિહ્ન આવે છે। આપણે જ્યારે અવતરણ ચિહ્ન મૂકીએ ત્યારે વાક્ય છે એમાં કાંઈ ફેરફાર કરવો જોઈએ નહીં। વાક્યમાંથી વપરાયેલા પદોમાંથી જે પદ કે પદોના જુદા રાખવા માંગતા હોય તે પદ કે પદોની આજુબાજુ પણ આ ચિહ્ન મુકાય છે। એની નિશાની સામાન્ય રીતે એક અવતરણ ચિહ્ન કે બે અવતરણ ચિહ્નની હોય છે। તો આપણે જ્યારે કોઈ શબ્દ વાક્ય બોલતા હોય તો તેમાં અમુક અલગ રાખવા પડતા શબ્દો આવે ત્યારે આપણે આ એક અવતરણ ચિહ્ન વાપરીએ છીએ, જેમ કે આપણે બોલીએ કે રામચરિતમાનસ તુલસીદાસે લખેલું છે, તો આપણે રામચરિતમાનસ છે એની આજુબાજુ આપણે એક અવતરણ ચિહ્ન કરી શકીએ, અને તુલસીદાસ લખેલું છે ત્યાં પણ આપણે એક અવતરણ ચિહ્ન કરી શકીએ, જેથી આપણે તુલસીદાસ અને રામચરિત માણસ એ બંનેને અલગથી તારવી શકીએ। તો બાળકો અહીં આપણે ત્રણ વિરામ ચિહ્નો વિશે જાણકારી મેળવી, એક તો અર્ધવિરામ, બીજું ગુરુ વિરામ અને ત્રીજું અવતરણ ચિહ્ન। તો બાળકો આપણે આ વિડીયોમાં અહીં સુધીનો અભ્યાસ કરીએ, આવતા વિડીયોમાં આપણે આ પાઠની સ્વાધ્યાય શીખીશું। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।